સમાચારોની તો આગામી વર્ષે જે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે તેમાંથી ચાર પૂર્વોત્તર રાજ્યો છે તેમાં નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરામાં હાલ વિધાનસભા કાર્યકાળ આગામી વર્ષે બાર થી બાવીસ માર્ચ સુધીમાં પૂર્ણ થશે એવામાં આ ત્રણ રાજ્યોમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની સંભાવના છે બે હજાર ત્રેવીસમાં ત્રિપુરા માટે તેરમી વિધાનસભા ચૂંટણી યોજાશે એવું રાજ્ય છે કે જે એક સમયે વામપંથી શાસનનું ઘટ હતું પરંતુ ગત ચૂંટણીમાં બે હજાર અઢારમાં ભારતીય ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માર્કસવાદી એટલે કે સીપીએલ ફેંકી દીધી હતી હવે સામાન્ય લોકોથી લઈને રાજકીય વિશ્લેષકો સુધીના તમામમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે શું આ વખતે ભારતીય જનતા પાર્ટી તેની સત્તા જાળવી રાખશે કે સીપીએમને ફરીથી શાસન કરવાની તક મળશે શું ટીએમસીના રૂપમાં રાજ્યના લોકોને નવા વિકલ્પ મળશે બે હાજર અઢારમાં ભાજપે ઇન્ડિજનસ પીપુલ ફ્રન્ટ ઓફ ત્રિપુરા સાથે મળીને ચૂંટણી લડી હતી જેમાંથી સાઈઠ માંથી એકાવન સીટો પર ચૂંટણી લડી હતી અને છત્રીસ સીટો જીતી હતી બે હાજર અઢાર માં તો કોંગ્રેસનું ખાતું ખુલ્યું ન હતું પરંતુ હાલમાં કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે જોવાનું રસપ્રદ બનશે કે ભાજપ માટે વિપક્ષ કેવી મુશ્કેલીઓ સર્જે છે અને ભાજપ જીતે છે કે હારી જાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી